ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ મારા સાથી સાંસદ નરહરીભાઈ દિનેશભાઈ હસમુખભાઈ ધારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઈ અમિતભાઈ શાહ પ્રતિભાબેન જૈન મેયર સંગઠનના પ્રભારી રજનીભાઈ શ્રી જતીનભાઈ શ્રી થેન્નારસન શ્રી દેવાંગ દાણી ગૌરાંગ પ્રજાપતિ મંચ પર ઉપસ્થિત સૌ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભાને સરખેજ વોર્ડમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર સૌથી પહેલા હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં એક હજાર કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂક્યા છે આ એક હજાર કરોડના કામોમાં સાતસો ત્રીસ કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી બે લોકસભામાં કર્યા છે હું છેલ્લા પાંચ વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મત ક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા નયા રેકોર્ડો તોડી રહ્યું છે મિત્રો આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં એકવીસ પરિયોજનાઓના લોકાર્પણ ચારના ના ખાતમુહૂર્ત અને બાકીની બે લોકસભામાં અઢાર પરિયોજનાના લોકાર્પણ અને બે ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા લોકોના આરોગ્યને જોડતા બાળકોને રમતગમત ગમતની અંદર પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે સંચાલિકા બહેને પહેલા બધાની વિસ્તૃત વાત તમારી સાથે કરી છે એમાં હું નથી પડતો પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સો દિવસમાં 30 ત્રીસ લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવાનો સંકલ્પ કર્યો છે અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી દરેક ગામના સરપંચ દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક પણ કર્યા છે ખૂબ સુંદર અભિયાન ત્રીસ લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન ને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું એમાં આપણું યોગદાન શું આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં આપણી નજીકની પડતર જમીનમાં આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાઈ શકીએ આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હઈએ ચાહે વાહન થી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવન નું લક્ષ્ય રાખવું જોઈએ મિત્રો લાખો કરોડો વૃક્ષો નું નિકંદન શહેરો વધ્યા રોડ બન્યા પાવર સ્ટેશનો બન્યા બ્રિજ બન્યા અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા રોજ બરોજ ગરમી વધી અચાનક વરસાદ અચાનક દુકાળ જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે એક